देविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। सामाजिक कार्यकर श्री जयदीप भाई रबारी नु स्वागत धोरण 10 ना विद्यार्थी राठौर आयुषी बेन करशे। पुष्पगुच्छ तथा स्मृति भेट आपी तेमनु स्वागत करशे। शिक्षक मित्रों दरेक हाजर मेहमानशीरो ने मारा प्रणाम। सौ प्रथम तो कौशिक भाई आपनो खूब खूब आभार साहेब के आपे जे आमंत्रण आपने पण नमस्कार। त्यारबाद एक शिक्षक होवाना नाते एटलू जरूर कहीश के जे विद्यार्थीओ धोरण 10 नी बोर्ड नी परीक्षा अत्यारे पूरी करी चुक्या छे तो तेमना माटे जे आपणे भाईए जे वात करी के सौप्रथम तमे गोल नक्की करो, तेमने कोई एक नोटमां नोट करो। खूब सारी बात करी साहेबे, आभार। अने एनी साथे ए नक्की करो के तमने धोरण 10 पूरु कर्या पछी कया विषय में वधारे रस छे, ए रस ने ध्यान में राखीने तमे तमारू आगळनु फ्यूचर में जे कॉमर्स छे, साइंस छे, आर्ट्स छे अने बीजा घणा बधा कोर्सिस एवा छे के जे आ त्रण सिवायना पण छे जे अवेलेबल छे, एवा पण कोर्स छे जे कॉलेजनी साथे अटेच थयेला छे अने युनिवर्सिटीमां सीधा ज भणावामां आवे, अनुभव पण लई शको छो अथवा तेनी योग्य पसंदगी करी शको छो। सौ प्रथम तो योग्य विषय पसंद करो अने ए विषय पसंद कर्या पछी एक कोर्स नक्की करो के तमारे आगळ शुं करवुं छे, एने ध्यान में राखीने तमे जो कोई कोर्स पसंद करशो तो चोक्कस थी तमे जे पसंद करेलू हशे लक्ष्य तेने सुधी पहोंचवामां तमने घणी बधी सफळता प्राप्त थवा माटेना एक रस्ताओ तमारी पासे खुलशे। त्यारबाद सौ प्रथम तो जे शिक्षक मित्रों आ विद्यार्थीओने परिवारनी जेम સાચવે છે અને ઘણા બધા જે મંચ ઉપર હાજર છે અને જે મહેમાન તરીકે બેઠેલા છે દરેકે પણ જોયું હશે કે જેમ વૈકુંઠભાઈએ વાત કરી કે અહીં આવીને જે બોલવાનું છે ઘણું બધું અઘરું થાય છે, તો વિચાર કરી શકો છો બોલવામાં અને આગળ આવીને ડાન્સ કરવામાં ઘણી બધી કૃતિઓ રજૂ કરવામાં ઘણો બધો ફર્ક છે, તો સૌ પ્રથમ તો આ વિદ્યાર્થીઓને અહીં રહેવાનું જમવાનું વ્યવસ્થિત તૈયાર થવાનું, તૈયાર થવામાં કપડાથી નહીં પરંતુ વર્તનની વાત કરું છું અને તે સાથે ભણવાનું અને ભણવાની સાથે એજ્યુકેશન લેતા લેતા આ કૃતિઓમાં તૈયારી કરાવવી એટલે આ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે પોતાના બાળકોની જેમ વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે। એટલે સૌ પ્રથમ તો દરેક શિક્ષક મિત્રો માટે અને આ વાલા વિદ્યાર્થીઓ જે તેમના ઘર પરિવારથી આટલા દૂર છે અને જે આટલી સરસ તૈયારી કરી રહ્યા છે એજ્યુકેશનની સાથે જે કૃતિઓમાં પણ તૈયાર થઈ રહ્યા છે એટલે તેમના માટે પણ એક અભિનંદન પાઠવવાની જરૂર છે કે તે વિદ્યાર્થીઓએ ખૂબ ખૂબ સરસ મહેનત કરી છે। જે મહેમાનશ્રીઓ હાજર છે તેમને હું ફક્ત બે લાઇનમાં મારી વાત પૂરી કરીશ, વધારે નહીં વાત કરું કારણ કે ઘણા બધા વ્યક્તિઓ છે, મહાનુભાવો છે જેમણે ઘણી બધી વાત રજૂ કરી દીધી છે, તો જે મહેમાન તરીકે આવેલા છે તે દરેકને હું એક સલાહ આપીશ કે અમે જે સંસ્થા તરફથી અહીંયા ઘણી બધી વખત આવેલા છીએ એના કરતાં એકથી બે વખત એવી રીતે આવેલા છીએ કે આ વિદ્યાર્થીઓની સાથે, આ શિક્ષક મિત્રોની સાથે અહીં જ ભોજન બનાવવાનું અને તેમની સાથે એ ભોજન તમારા હાથે પીરશો અને તમે તેની સાથે પાછા જમવો પણ, તો એનો જે આનંદ આવશે એ ખૂબ જ અલગ આવશે, તો આવા આનંદનો અનુભૂતિ પણ તમે કરી શકો છો કારણ કે એ આનંદ તમને આવશે
એ આનંદ તમને ઘરે બેસીને જમવામાં પણ નહીં આવે. તો આ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે અહીં ભોજન તૈયાર કરો અને તેની સાથે બનાવીને જમો તે પણ ખૂબ સારી વસ્તુ છે. આ સાથે તમે લોકો જે અહીં તૈયારી કરો છો અને ખૂબ ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, એવી ઈશ્વરને, મહાદેવને, મા ભારતીને પ્રાર્થના કરીએ કે તમે તમારા જીવનમાં જે લક્ષ્ય નક્કી કર્યું છે એને આગળ વધારો. કારણ કે આપણો જે આ કાર્યક્રમ છે એને ખૂબ જ સરસ નામ આપવામાં આવેલું છે, શુભેચ્છા સન્માન. શુભેચ્છા એમને કરવાની આવે કે તેમના જીવનમાં અટકતા નથી, વિદાયથી તમે અટકો છો, શુભેચ્છાથી તમે અહીંથી એક સ્ટેપ આગળ વધવાના છો. જેમ સાહેબે વાત કરી કે જેમ વય નિવૃત્તિને કારણે અહીંથી જે નોકરી પૂર્ણ કરે છે પરંતુ તેમના જીવનમાં તેઓ ખૂબ આગળ વધે તેવી વાત સાહેબ આગળ કરી ચૂક્યા છે. પરંતુ એજ્યુકેશન ક્ષેત્રે તમે ધોરણ 10 પૂરું કરીને હજુ ઘણું બધું આગળ વધવાના છો, એના માટેનો આ કાર્યક્રમ છે. કોઈ વિદાય કાર્યક્રમ ના કહી શકાય એટલે આ શુભેચ્છા કાર્યક્રમનું જે ખૂબ જ સરસ અને સુંદર આયોજન કરેલું છે તે બદલ જે આપણા સાહેબ છે કૌશિકભાઈ પટેલ સાહેબ તથા જે સ્ટાફ મિત્રો છે તથા વિદ્યાર્થી મિત્રો અને મહેમાનશ્રીઓ જે આવેલા છે દરેકનો આભાર માનવો જોઈએ અને ખૂબ જ સરસ આયોજન કરેલું છે તે બદલ પણ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ સાથે હું મારી વાતને અહીં પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ વાત કરી સાહેબીએ.